जय जिनेंद्र, जय सियाराम। पूज्य मुरारी बापूना चरणोमां कोटि कोटि वंदन। अहीं उपस्थित सर्व गुरुदेवना चरणोमां कोटि कोटि वंदन। रत्न सुंदर सुरेश्वर जी महाराज साहेबना चरणोमां कोटि कोटि वंदन। वडीलोना चरणोमां वंदन। कलाकारोने प्रणाम। અહીં ઉપસ્થિત બધા છોકરાઓ, બધા ટીચર્સને પ્રણામ। માયાભાઈ પ્રણામ। થેન્ક યુ કહીશ માયા અંકલને કે એમણે મને આ કાર્યક્રમમાં બોલાવ્યો અને આવા કાર્યક્રમને માણવાનો મોકો મને મળ્યો। માયા અંકલથી વાત શરૂ થઈ છે તો માયા અંકલ, મારે તમને એક વાત કહેવી છે કે આઈ ડોન્ટ થિંક સો કે એવી અમુક જ એવી રાત હશે જ્યારે મેં યુટ્યુબ પર તમને જોયા વગર સૂયો હોઈશ। તમને ગઢવી કીર્તિદાન અંકલને, સાઈરામ અંકલને, બધાને, બધાના ડાયરા જોઉં છું અને એમાંથી એક વસ્તુ શીખ્યો છું। માયા અંકલ જ આ વસ્તુ એક એમના ડાયરામાં બોલ્યા હતા કે એકવાર એક કોન્વર્ઝેશન થઈ, એક તાળો અને હથોડા આ બે વચ્ચે વાતચીત થઈ। હતોડાએ કીધું કે તાળા, હું તને આટલું મારું છું તોય તો ખુલતો નથી, તને કેટલું મારું છું તો ખુલતો કેમ નથી તું, અને ઓલા નાનકડી ચાવી તને આમ ફેરે તું ખુલી જાય, કેવો નાજુક કહેવાય તું। ત્યારે ઓલો તાળો એને જવાબ આપે છે કે દોસ્ત તું મારા માથે મારે છે અને ઓલી નાનકડી ચાવી મારા હૃદયમાં જઈને મારા હૃદયને ખોલે છે, ત્યારે હું ખુલું છું, હું નાજુક નથી, આ તાકાત છે મારી। અને આપણા સૌના ચાવી, આપણા સૌના તાળાને ખોલવા વાળા એવા મોરારી બાપુ આપણા સમક્ષ છે। મોરારી બાપુ, મેં આપના માટે એક વાત કહેવી છે કે એકવાર આવા જ એક સ્કૂલના કાર્યક્રમમાં એક ટીચરે એક છોકરાને કીધું, એક ચેલેન્જ આપ્યું, ચુનૌતી આપી કે જા જઈને સ્વર્ગની માટી ગોતી લાવ। એને કીધું સ્વર્ગની માટી ગોતી લાવ, તો છોકરો ગભરાઈ ગયો કે યાર સ્વર્ગની માટી હું ક્યાંથી લાવું, અને નહીં આપું તો ટીચર મને વઢશે। ઘરે ગયો, ઘરે જઈને મમ્મીને વાત કરી, મમ્મીએ કીધું હિંમત રાખ, બધું સારું થશે। એ છોકરો બીજા દિવસે ટીચરના સામે ગયો ને આમ કીધું કે લો સ્વર્ગની માટી। તો ટીચર એકદમ ઓલા થઈ ગયો કે અરે બાપરે, આ સ્વર્ગની માટી ક્યાંથી લાવ્યું, આ સ્વર્ગની માટી એટલે દીકરા શું છે આ। ત્યારે છોકરાએ કીધું કે ટીચર, આ માટી પર મારી માં, તમે અને મોરારી બાપુ ચાલ્યા છે, મારા માટે આ જ સ્વર્ગની માટી છે। થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાવવા માટે। આજે એક જેટલા પણ છોકરાઓ છે, એક કવિતા છે મારે આપ સૌને કેવી છે, જેટલા છોકરાઓ છે, જેટલા બધા અહીંયા બેઠા છે, બધાને મારે એક કવિતા, એક નાનકડી શેર કરવી છે। આપ સૌની અનુમતિ હોય તો હું કરી શકું છું। થેન્ક યુ। કવિતાનું નામ છે ફિરસે। જબ પ્રકટ હોતા હું તો પૂછતે હો તુમ મુજે, જબ પ્રકટ હોતા હું તો પૂછતે હો તુમ મુજે, અપને બલબૂતે પર આગે બઢને કી કોશિશ કરતા હું તો કહેતે હો ચૂપ રહા હૈ તુ મુજે, અપને બલબૂતે પર આગે બઢને કી કોશિશ કરતા હું તો કહેતે હો ચૂપ રહા હૈ તુ મુજે, ઓર ફિર ચારો ઓર સે મુજે નીચે ધકેલને કી કોશિશ કરતે હો ઓર ડુબા દેતે હો તુમ મુજે, ઓર કહેતે હો ના દેખો ઇસે યહ તો ડૂબ રહા હૈ। દોસ્તો, મેં બસ ઇતના કહેના ચાહતા હું કે અંતર સિર્ફ એક રાત કા હૈ, અગલે દિન મેં ફિર સે આઉંગા એક નઈ આશા કી કિરણ લેકર, એક નઈ ઉમ્મીદ કી કિરણ લેકર, ઓર ફિર સે પૂજોગે તુમ મુજે। થેન્ક યુ। આ કવિતા મેં લખી છે અને મને બધા ઘણા બધા કહેતા હતા કે વાળ ઉડાવીને દેખાડ, વાળ ઉડાવીને દેખાડ, તો
थैंक यू थैंक यू. आप हवे हतो हवे आवशे टपो. कोई बात नहीं पापा, कोई बात नहीं, मैं भी आप ही का बेटा हूं. अगर ये चाइल्ड लॉक मैंने आप ही से नहीं खुलवाया तो मेरा नाम भी टिपेंद्र जेठालाल गड़ा नहीं. थैंक यू. जय जिनेंद्र. मने गर्व छे कि हूँ गुजराती छू. थैंक यू.